नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। नवसारी में क्या मले छे सारू शिक्षण, क्या मले छे सारी वस्तु, एनी माहिती आपतो अमारो कार्यक्रम बजार आजे तमने एक विशिष्ट जगह लेने आव्यो छे। आ जगह छे के ज्या अनेक लोकोने घड़वामां आवे छे। हाँ, अहींया घड़ाय छे ए मानसनी जिंदगी, अहींया घड़ाय छे मानसनुं आगामी भविष्य, अने ए घड़वानुं काम करे छे प्रगति एज्युकेशन सेंटर। आप जो दृश्य जो रहा है जलालपोर रोड पर आवेलू आ प्रगति एज्युकेशन सेंटर है, परंतु हूँ आज तमने ए प्रगति एज्युकेशन सेंटर नी एक एवी इवेंट पर लई आव्यो छूं कि जे इवेंट छे अहींया तैयार थयेला विद्यार्थीओ ने शपथ लेवानी। हाँ, सेवानी शपथ, एमना कर्मनी शपथ, एमना जीवनमां जे जे क्षेत्रमां ए संकळाया छे एमनो आ शपथ समारोह छे। अने आ शपथ समारोह चाली रह्यो छे मत्या पाटीदार समाजनी वाड़ी पर। परंतु तमने थशे आ प्रगति एज्युकेशन वरी छे शू, तो ए तमने मारे जणाववुं जरूरी एटला माटे छे कि आ प्रगति एज्युकेशन ए एक एवी इंस्टिट्यूट छे कि जेनुं संचालन करी रह्युं छे प्रगति एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट। हाँ, जे रजिस्टर्ड ट्रस्ट है अने एनुं संचालन कर्युं छे। आप जे आ चेहराओ जोई रह्या छो, आ केटलाक पड़दा पाछळना चेहराओ छे, तो केटलाक चेहराओ फ्रंट डेस्कना चेहराओ छे। कारण के जे आ ऑर्गेनाइजर छे एटले के जे प्रगति एज्युकेशन ट्रस्टना ट्रस्टीओ छे, एमने एक सेवा भावना साथे आ आખું ઇન્સ્ટિટ્યૂટ શરૂ કર્યું છે। અને એ ઇન્સ્ટિટ્યૂટમાં આજે તૈયાર થયેલા આપ જે આ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો, આ વિદ્યાર્થીઓ શપથ લેવાના છે। હા, શપથ લેવાના છે। આજકાલ નેતાઓ શપથ લેતા હોય છે, પણ એ નેતાઓના શપથ કેટલા સાચા કે કેટલા ખોટા એ તો ભગવાન જાણે, પરંતુ જ્યારે કોઈ માણસ એના જીવનના ક્ષેત્રનો શપથ લેતો હોય છે તો એ શપથ નિભાવતો હોય છે। અને ખાસ કરીને નર્સિંગ ક્ષેત્રે જે શપથ લેવાતા હોય છે તે સતત સેવાના શપથ હોય છે, ત્યારે હું એમના જે ચેરમેન છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશ। કયા ઉદ્દેશ્યથી આ પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ શરૂ તમે કર્યું? પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ મેં 2015થી સ્ટાર્ટ કર્યું છે। હવે જે લોકો ગરીબ આદિવાસી પછાત વર્ગના કે યતીમ સ્ટુડન્ટ્સ છે, એ લોકો આર્થિક પરિસ્થિતિના અભાવે એ લોકો આગળ સ્ટડી કરતા નથી, દસમા બારમામાં પાસ નાપાસ થાય છે, આગળ સ્ટડી કરતા નથી, ખેતમજૂરી કરે છે। અમે એવો કોન્સેપ્ટ લાવેલા છે કે જેની અંદર સરળતાથી દરેક મધ્યમવર્ગીય ગરીબ સ્ટુડન્ટને સારું શિક્ષણ બી મળી રહે, જેમ કે યતીમો છે તો એના માટે બધું અફોર્ડ જે કરતું છે પ્રગતિ એજ્યુકેશન જ કરતું છે, ને એ લોકોના જે વગર મા બાપના સ્ટુડન્ટ છે એ લોકોના કન્યાદાન સુધીની જિમ્મેદારી પ્રગતિ એજ્યુકેશન લેશે। માત્ર શિક્ષણ નહીં પરંતુ કન્યાદાન સુધીની પ્રગતિ એજ્યુકેશનમાં કયા કયા કોર્સ ચાલતા હોય છે? નર્સિંગ કોર્સ છે, ડીએમએલટી કોર્સ છે, ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી, ડિપ્લોમા ઇન પ્રેક્ટિકલ નર્સિંગ, એ બધા કોર્સો છે। એમાં એડમિશન લેવા માટે કેટલી એજ જોઈએ? માણસ સાતમું પાસ હોય, આઠમું પાસ હોય, કયું? 10 પાસ ફેલ, 12 પાસ ફેલ। તો અહીંયા મહેતા સાહેબ પણ છે, મહેતા સાહેબ કયા પ્રકારનું એજ્યુકેશન આપો છો અને અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓને તમે ઘડ્યા? એમના જીવનમાં માની લો કે જનરલી જીવનનું અંધકારમય હોય, કયા ક્ષેત્રમાં જશે તો એને ફાયદો થશે એવું તમે ગાઈડ કરતા હો છો, અને આપને ત્યાં શિક્ષણ પણ છોકરાઓ લેતા હોય છે, કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે અને ખાસ કરીને એની શું લાભ હોય છે સમજે? પ્રગતિ એજ્યુકેશન સેન્ટર 2015માં સ્ટાર્ટ થયું હતું અને ત્યારે 15-20 સ્ટુડન્ટ્સ હતા ત્યારે, અને આ સેન્ટર ત્યારે નર્સિંગના છોકરાઓને અને મેડિકલ ટેકનોલોજીના જે લેબની અંદર કામ કરે છે એ ટાઈપનું એજ્યુકેશન પ્રોવાઈડ કરતું હતું। હવે આ સંસ્થા સાથે હું 2015થી માનદ સેવા આપું છું અહીંયા આગળ, અને બને એટલું અહીંયા આ સ્ટુડન્ટ્સોને જેટલો પણ બેનિફિટ થાય એ બેનિફિટના હું એ લોકોની સાથે સંકળાયેલો રહું છું। અહીંયા આગળ જે સ્ટુડન્ટ જે છે એ નર્સિંગની બધી પ્રાઇમરી દરેક હોસ્પિટલની અંદર નર્સની ઘણી બધી રિક્વાયરમેન્ટ છે, અને એ નર્સિંગની રિક્વાયરમેન્ટ એટલી બધી છે તો આ સેન્ટર શું કરે છે કે નર્સિંગના છોકરાઓને પ્રિપેર કરે, તૈયાર કરે છે કે કેવી રીતે પેશન્ટની સેવા કરવાની, કેવી રીતે પેશન્ટની સાથે ઊભું રહેવાનું, અને એ ટાઈપની બધી જ ટાઈપનો કેર લઈને એ ટાઈપની એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે અને એ રીતના સ્ટુડન્ટ્સો તૈયાર કરે છે। બીજું કે આ જે સંસ્થા જે છે એ બને ત્યાં સુધી એમનો જે મેઇન ફોકસ જે છે તે એવા સ્ટુડન્ટોને એ લોકો કવર કરે છે કે જે સ્ટુડન્ટ્સો ફ્યુચરની અંદર પૈસાના લીધે કોઈક એજ્યુકેશન લઈ શકે એવી હાલતમાં નથી હોતા, પરિસ્થિતિ નથી હોતી, તો એવા સ્ટુડન્ટ્સને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે અને એમને આવકારે છે। એવા સ્ટુડન્ટ્સ છે કે ઘણા એવા છે કે જેની બિલકુલ પણ ફી નથી લેતા, એ લોકો ટોટલી માફી ફી બિલકુલ ફ્રી ઓફ કોસ્ટની અંદર એ લોકો એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે, એની સાથે સાથે જે પણ કંઈક સ્ટડી મટીરિયલ છે, જે પણ કંઈક લેબકોટ છે, જે બી કંઈક મટીરિયલ હોય એ બધી મટીરિયલ પણ ફ્રીમાં પ્રોવાઈડ કરે છે, અને આ ટાઈપનો આ સંસ્થા એક સારું સમાજની અંદર કામ કરી અને છોકરાઓને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે। તો આ ખાસ કરીને પ્રગતિ એજ્યુકેશનની મેં તમને ચિતાર એટલા માટે એ લોકો પાસે લેવડાવ્યું, પણ ખરેખર શું છે આ વિદ્યાર્થીઓ જ્યારે ભણે છે, અભ્યાસ કરે છે અને
એ અભ્યાસ કર્યા પછી તેમને શું લાભ થયા છે એનો પણ આપણે જે વિદ્યાર્થીઓ છે અહીંયા આવેલા છે તેમને પૂછવાની કોશિશ કરીશું. પરંતુ એ પહેલાં આ વિદ્યાર્થીઓ જે અહીંયા જે કાર્યક્રમ માટે ઉદ્દેશ્ય થયા છે એ લેવાના છે શપથ. તો જુઓ શું લે છે એ લોકો શપથ. એ શપથના શબ્દો અમે તમને સંભળાવી દઈએ છીએ કે આ લોકો કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ છે સેવાના શપથ લેવાના છે. જે ઓથ લેવાના છે એ દીપની સાક્ષીમાં તેઓ ઓથ લેવાના છે. તો શું છે આ ઓથ અને કયા પ્રકારના ઓથ છે આ કાર્યક્રમમાં મહાનુભાવો પણ પધારવાના છે તો ચોક્કસ એમનો પણ અભિપ્રાય લઈશું. પણ એ પહેલા જોઈ લઈએ આ એમના શપથ. હું જે પ્રમાણે બોલું ગુજરાતીમાં એ જ પ્રમાણે બધાની સાથે ગુજરાતીમાં બોલવાનું છે. બરાબર બરાબર ક્લિયર. હું જે પ્રમાણે બોલું એ રીતે જ બોલજો. અને હું ઔપચારિક અને ગૌરવપૂર્ણ રીતે ભગવાન સમક્ષ અને આ સભાની હાજરીમાં મારી જાતને પ્રતિજ્ઞા લઉં છું કે હું મારું જીવન શુદ્ધતામાં પસાર કરીશ અને મારા વ્યવસાયનું નિષ્ઠાપૂર્વક આચરણ કરીશ. હું જે કંઈ પણ નુકસાન અને નુકસાન અથવા મુશ્કેલી તેનાથી દૂર રહીશ અને કોઈ પણ હાનિકારક દવા લઈશ કે જાણીને જોઈને કોઈને લેવા માટે પ્રેરિત નહીં લઈશ કે કોઈને લેવા માટે પ્રેરિત કરીશ નહીં. હું મારા વ્યવસાયના ધોરણને જાળવવા અને ઉન્નત કરવા માટે મારી શક્તિમાં બધું જ કરીશ અને મારા પાલન માટે પ્રતિબદ્ધ તમામ અંગત બાબતો અને મારા કુલિંગ્સને પ્રેક્ટિસમાં મારી જાનમાં આવતી તમામ કૌટુંબિક બાબતોને વિશ્વાસમાં રાખીશ. વફાદારી સાથે ચિકિત્સકને તેમના કાર્યમાં અને સ્વાસ્થ્યના મિશનમાં મદદ કરવા માટે કંઈ કરવા અથવા પ્રાપ્ત કરવા માટે સખત પ્રયાસ કરીશ. હું મારી જાતને માનવ કલ્યાણ માટે સમર્પિત સેવામાં સમર્પિત કરીશ. ધન્યવાદ. આપે જોયું કે અહીંયા શપથ લેવામાં આવ્યા. હા, કારણ કે આ લોકો આપણે અત્યારે તો તમને બધાને શબ્દ બહુ યાદ છે, કોરોના વોરિયર્સ. આ સાચા કોરોના વોરિયર્સ આ લોકો છે. કારણ કે આ દરેક દર્દીને સારવાર આપતા હોય છે, દરેક દર્દીને શુશ્રૂષા કરતા હોય છે અને ખાસ કરીને DMLT જે કોર્સ હોય છે તે વ્યક્તિનું રક્ત કલેક્શન કરતા હોય છે અને રક્તના પછી એમાં કયા પ્રકારની એમની તકલીફો છે એનું નિદાન કરતા હોય છે, ત્યારબાદ ડૉક્ટર સારવાર આપતા હોય છે. ત્યારે આ જ ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કરીને આગળ આવી ચૂકેલા અને અભ્યાસ કરી ચૂકેલા કેટલાક વિદ્યાર્થીઓને મેં અહીંયા બોલાવ્યા છે. એટલા માટે બોલાવ્યા છે કે મારે જણાવવું છે તમને લોકોને કે ખરેખર આ પ્રગતિ એજ્યુકેશન ખાલી બોર્ડ કે પાટિયું નથી, પણ એ ખરેખર ગ્રાઉન્ડ રૂમ કામ કરે છે. એમાંથી તૈયાર થયેલા આજે કેટલાયના જીવનમાં પરિવર્તન આવ્યા છે. ત્યારે શું નામ છે બેટા તારું? પટેલ ઋત્વી. ક્યાંથી રહો છો આપ? હું બિનારથી આવું છું અને હું પોતે મેરિડ છું અને મારા ફેમિલી લોકો મને એપ્રિશિએટ કરે છે કે હું મેરિડ પછી પણ અભ્યાસ કરી શકું. તે માટે હું અભ્યાસ માટે મેં જ્યારે ડિપ્લોમા મેડિકલ લેબોરેટરીમાં આવી ત્યારે મને ખૂબ જ પ્રાઉડ થાય છે કે હું આવી એ સંસ્થામાં એક જગ્યાએ જ્યાં જઈને હું મારા પોતાના પગ પર ઊભી છું ને આજે હું જોબ કરવા લાયક છું. બિનારથી તમે આવતા હશો પ્રગતિ એજ્યુકેશનમાં, જ્યારે બનવા ગયા પહેલી વાર ગયા ત્યારે કેવો અનુભવ થયો? અભ્યાસ કરીને બહાર નીકળ્યા ત્યારે કેવો અનુભવ થયો? જ્યારે અભ્યાસ કરવા ગયા ત્યારે નવું નવું લાગતું હતું કે કેવી રીતે હું મારા પોતાની જાત પર આવી રીતે ઊભી થઈશ ને કેવી રીતે મેં મારી જાત પર મેં એટલું બધું ભણી શકીશ કે નહીં ભણી શકીશ, જ્યારે હું કંઈ કરી શકીશ. પણ જ્યારે હું બધા સર લોકો ટીચર સાથે વળી એ લોકો એકદમ આપણી સાથે એકદમ એઝ અ ફ્રેન્ડ તરીકે જ રહી છે અને જ્યારે હું એ લોકો સાથે એટલી બધી સાથે રહેવા માંડી કે બધી દરેક ફંક્શનમાં છે કોઈ બી જગ્યાએ જવાને તો પહેલાં મને કહે છે કે ઋત્વી તારે આવું છે કે તારે ઋત્વી આવી રીતે આવું છે તો તમે કંઈ તું પાર્ટિસિપેટ લેવા માંગે છે તે
સારું એમ વ્યવહાર બી એકદમ બધા એઝ અ ફ્રેન્ડ સારી રીતે રહી છે. હવે જ્યારે હું ત્યાંથી નીકળી છું ત્યારે હું એમ પોતાની એક લાયકાત છે કે હું એક લેબ ટેકનિશિયન છું અને હું જ્યારે લેબોરેટરીમાં મારે જ્યારે રિઝ્યુમ આપવાનું હોય કોઈ બી કારણોસર જવાનું હોય તો હા એક લેબ ટેકનિશિયન તરીકે હું બહાર આવી છું. ચોક્કસ. તો અહીંયા આપ જુઓ કેટલો કોન્ફિડન્સ આવી ગયો છે આ બારા પર. હા, ઋત્વીનો જે ઋત્વો છે એ ઋત્વો દેખાઈ રહ્યો છે પ્રગતિ એજ્યુકેશનના આ એજ્યુકેશન પછી. તો અહીંયા શું નામ છે બેટા તારું? બાગલે ધ્રુવી. બાગલે ધ્રુવી, ક્યાંથી આવે છે તું? હું નવસારીની છું અને હું હાલમાં સુરતમાં જોબ કરું છું. કેટલા વખત બની, શું કર્યું તે? ડીએમએલટી કર્યું કે નર્સિંગ કર્યું? મેં ડીએમએલટી કર્યું છે અને પ્રગતિમાં જ કર્યું છે અને પ્રગતિમાં બધાનું આપણને ત્યાંનું મેનેજમેન્ટ અને ફેસિલિટી આપણને જેવી લાગે છે તેવી જ છે. ત્યાંનું એફોર્ડ એકદમ લો છે, બધા જ એફોર્ડ કરી શકે છે અને જેમનાથી ફીસ ન પણ ભરાય તે લોકો પણ અહીંયા ફીસ એ લોકો ફ્રીમાં આપે છે એમને એજ્યુકેશન. એટલે જેનાથી નહીં એફોર્ડ થાય તેણે પણ ત્યાં એજ્યુકેશન માટે એપ્લાય કરવું જોઈએ. ચોક્કસ. અહીંયા આ સુંદર ચહેરો જુઓ આપ, પણ આ ચહેરો છે એક દોડતો ભાગતો ચહેરો. શું નામ છે તારું અને શું કરે છે તું? કાલ હાલ શું કામ કરે છે? મારે પહેલાં તું શું ભણ્યો નથી પૂછ્યું, શું કામ કરે છે? કેવું છે? મેં સુરતમાં જોબ કરું છું અત્યારે. મારી સ્ટર્લિંગમાં મારું જોબ છે. હું અપ ડાઉન કરું. હું નવસારીનો જ છે પરફેક્ટલી. ને મારું ત્યાં કામ છે બ્લડ કલેક્શન કરવાનું. મને જે નોલેજ, જે પ્રગતિ એજ્યુકેશનમાંથી જે મને નોલેજ મળી છે એ હિસાબથી ત્યાં મને સેટ થવામાં મને જરાય વાર નથી લાગી. તો જુઓ, આ બાળક બાળક નહીં કહી શકું, દેખાય છે બાળક, પણ એનું કર્મ બહુ મોટું છે. હા, એ સ્ટર્લિંગ હોસ્પિટલમાં એઝ એ બ્લડ કલેક્શનની કામગીરી કરે છે. એટલે કે ત્યાં આવતા જે પણ દર્દી છે એને શું શુશ્રૂષા કરવાની છે એ નક્કી કરવાનું કામ અહીંયા આ કરતા હોય છે. તો અહીંયા કેટલાક નવા સ્ટુડન્ટો પણ આવ્યા છે. જે નવા સ્ટુડન્ટો છે એમની સાથે પણ આપણે મળવાની કોશિશ કરીશું. પણ જુઓ, અહીંયા આ જે કાર્યક્રમ છે એ ખાલી માત્ર શપથ ગ્રહણનો સાહેબ નથી. કારણ કે જ્યારે કોઈ શપથ મેળવે ત્યારે એમની ખુશી પણ અલગ હોવી જોઈએ. કારણ કે એ લોકો આજે જિંદગીમાં એક નવા ક્ષેત્રમાં ગયા. અત્યાર સુધી તેઓ વિદ્યાર્થી હતા, હવે તેઓ પોતાની રોજગારી ઊભી કરવાના છે, પોતે પગભર ઊભા થવાના છે. તો એની ખુશી કેમ ના મનાવીએ? આપણે નાની અમસ્તી બર્થડે હોય છે આટલી બધી ખુશી મનાવીએ. તો આ જીવનની તો એવી બર્થડે હતી કે શિક્ષક પછી પોતાના પગભર સ્વનિર્ભર થવાનું હોય તો એની ખુશીઓ પણ ચાલી રહી છે. જુઓ કેવા સુંદર ડાન્સ થઈ રહ્યા છે અહીંયા. આ ડાન્સ અને આ ઉત્સાહ છે આ બાળકોનો, આ થનગનાટ છે આ બાળકોનો. અને એ એટલા માટે થનગનાટ છે કે અત્યાર સુધી આપણે એને વિદ્યાર્થીઓ કહેતા હતા, પરંતુ હવે એવો ધનાર્થી થવાના છે. હા, હવે તેઓ ધન કમાવે એવા લાયક થયા છે અને લાયક કર્યા છે પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટે. તો જુઓ આ બધા ડાન્સ, અને ડાન્સ પછી નવા વિદ્યાર્થીઓ નવા સ્ટુડન્ટોને પણ આપણે મળીશું કે શું આશા અપેક્ષા લઈને તેઓ આવ્યા છે. તો જુઓ આ ખાસ કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ, હું ડાન્સ નહીં કહું, વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને ઉમંગ કહું છું. તો એ ઉત્સાહ અને ઉમંગના આપ જુઓ આ કેવા સુંદર દ્રશ્યો, કેવો સુંદર પરફોર્મ. તમને લાગે કે સ્ટેજ પર મોટા મોટા સ્ટાર કલાકારો જ્યારે પરફોર્મ કરતા હોય એવું આ કલાકારો પરફોર્મ કરી રહ્યા છે. અને એ પરફોર્મ કરવાનું કારણ એટલા માટે છે કે આજે એમના જીવનમાં એવો કંઈ બનીને બહાર નીકળ્યા છે અને એના આજે શપથ લીધા છે. તો આજે બેવડો ઉત્સાહ હોય તો બેવડો ઉત્સાહ દેખાઈ રહ્યો છે આ તમામ કૃતિઓમાં, તમામ કલાકારોમાં. હા, કલાકારો આજે એક દિવસના છે, પણ જીવનના રંગમંચ પર હવે તેઓ એક અલગ પોતાનો અલગ રંગ બતાવવાના છે, અલગ તેઓ પોતાની વ્યવસાય બતાવવાના છે. તો આ ડાન્સ પછી હવે આપણે જઈએ નવા વિદ્યાર્થીઓને મળવા માટે. આપણી વચ્ચે આ પ્રગતિ એજ્યુકેશનમાં પોતાના જીવનની પ્રગતિ જે કરવા આવવાની છે એવી એક બારા આવી છે. કયા વિષયમાં તે પ્રવેશ લીધો, ક્યાંથી છે, પોતાનું નામ અને એડ્રેસ કહેજે પહેલાં. પીએન મારો સબ્જેક્ટ છે. પીએન હું નવસારીમાં જ રહું છું, જલાલપુરમાં. મારું નામ મોદી સ્તુતિ છે. સ્તુતિ, પીએન એટલે શું એ પહેલાં સમજાવો. કારણ કે આપણે બધા પછી બધા એમ કહે છે કે પીએ પીએ વાળું પીએમ એમ. પીએન એટલે પ્રેક્ટિકલ નર્સિંગ. હા, યસ, એક્ઝેક્ટલી. શું કરવાનું હોય છે તને જ્યારે તે એડમિશન લીધું છે ત્યારે તને ખબર ખ્યાલ હશે કે આ પ્રેક્ટિકલ નર્સિંગમાં શું કરવાનું આવે? જ્યારે મેં એડમિશન લીધું ત્યારે તો મને એના વિશે એટલું બધું જાણકારી ના હતી, પણ ત્યાં આવી સ્ટડી કરી પછી ધીમે ધીમે ખબર પડવા લાગી કે ત્યાં એઝ અ હોસ્પિટલમાં એઝ અ નર્સ મારી શું જવાબદારીઓ હશે એ બધું. પ્રેક્ટિકલ નર્સિંગમાં પેશન્ટ જોડે કેવી રીતના બિહેવ કરવાનું એ બધું ત્યાં શીખવાડવામાં આવે છે.
જુઓ, એક તો એનું નામ છે મોદી અને પાછી મોદી પીએમ નહીં, આ મોદી પ્રેક્ટિકલ નર્સ છે, એટલે પીએન છે. હા, એન પ્રેક્ટિકલ નર્સિંગ. લોકોના જીવનમાં જ્યારે ખરેખર નર્સની ભૂમિકા ત્યારે ઊભી થતી હોય છે કે જીવનમાં બધા જ નિરાશાઓ ઊભી થતી હોય ત્યારે એક નર્સ પાસે જતા હોય છે ને આપણે શુશ્રૂષા મેળવતા હોય છે, અને શુશ્રૂષા આપવાનું કામ આ પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટની ટીમ કરી રહી છે. ત્યારે નવસારીમાં ક્યાં આવ્યું છે આ પ્રગતિ એજ્યુકેશન એ ફરી એકવાર તમને બતાવી દઈએ. જલાલપોર રોડ પર જુઓ આ દ્રશ્યો. જલાલપોર રોડ પર આ જે પ્રગતિ એજ્યુકેશન આવી ગયું છે, તો આપણી વચ્ચે આવી ચૂક્યા છે નવસારીના લોકલાડીલા ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ પણ. પિયુષભાઈ દેસાઈ પણ અહીંયા આવી ચૂક્યા છે, એમને પણ સન્માનીએ, કારણ કે સારું કામ થતું હોય તે અહીંયા થઈ રહ્યું છે. અને અહીંયા પિયુષભાઈ દેસાઈનું પણ સન્માન થયું છે. પિયુષભાઈ દેસાઈ સાથે સાહેબ ભાજપના પ્રદેશ પ્રમુખ એવા શ્રી પરેશભાઈ કાસુંદા પણ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આ તમામ મહાનુભાવોને પણ અહીંયા આવકારી રહ્યા છે આ પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ ટ્રસ્ટીઓ. આજે અનેક લોકોનું સન્માન પણ થવાનું છે. કોનું કોનું સન્માન થયું એ પણ જો હું તમને બતાવું છું કે કોના કોના થયા આજે સન્માન. એટલે કે આ સંસ્થા માત્ર બાળકોને અભ્યાસ નથી આપતી, બાળકોની પાસે ફી ન હોય તો એમને ફી ભરવાનું પણ કામ કરે છે. સાથે સાથે આપ જુઓ તેમ કે અહીંયા કેટલાક સમાજમાં સેવા આપનારનું સન્માન પણ કરે છે, એટલે આ સંસ્થા સામાજિક જવાબદારી પણ નિભાવે છે. તો કોનું કોનું થયું છે સન્માન એના દ્રશ્યો પણ જુઓ હું તમને બતાવી દઉં છું કે અહીંયા આજે કોના કોના થયા છે સન્માન, કોના થયા છે બહુમાન. અને આ સન્માન એ માત્ર સન્માન નથી હોતું, પણ એક વ્યક્તિને એનું કામ કરતો હોય એની જવાબદારી વધુ નિષ્ઠાપૂર્વક કરવા માટેની એક પ્રેરણા હોય છે. કારણ કે કોઈ સારું કામ કરતું હોય આપણે બે તાળીઓ પાડીએ તો ચોક્કસ એ સારું કામ કરે. તો અહીંયા તો એનું જાહેર મંચ પર સન્માન થયું હોય તો એ માણસ જવાબદારીપૂર્વક કામ કરે. તો જુઓ કોનો કોનો થયા સન્માન. તે તો જુઓ આપ અહીંયા જેનું સન્માન થયું એ સલામત સવારી એસટી અમારી. હા, એસટી બસ સેવા સતત વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરતી હોય છે અને વિનામૂલ્યે પાસ આપતા છે. ખાસ કરીને જે યુવતીઓ હોય, મહિલાઓ હોય, એટલે કે બાળકીઓ હોય, એમને વિનામૂલ્યે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરતા હોય છે. ત્યારે સમાજનું આ એક એવું અંગ છે, એનું સન્માન ડેપોના મેનેજર વિપુલભાઈ રાવલ અને અન્ય લોકોનું સન્માન કરવામાં આવ્યું. એ જ રીતે શહેરમાં વિશેષ સિદ્ધિ મેળવનારનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે. આ છે જે પ્રગતિ એજ્યુકેશન સંસ્થા છે એનો એક અલગ જવાબદારી, કારણ કે સમાજમાં જે લોકો સારું કામ કરતા હોય છે તેમને બિરદાવવામાં આવશે. તો આ સમગ્ર કાર્યને બિરદાવવા માટે નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ પણ અહીંયા આવી ચૂક્યા છે. તો પિયુષભાઈ દેસાઈને પણ અહીંયા આવકારી સમાજ દ્વારા એમને પણ સારી સેવા છે, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું. અનેક લોકોના સન્માન અને ખાસ કરીને એમને સત્કાર કરવામાં આવ્યો છે. તો મહાનુભાવો અને અન્ય લોકોના સન્માન તો થયા, પણ અહીંયા જે ચહેરાઓ દેખાઈ રહ્યા છે આ ચહેરાઓ કેટલાક જીવનમાં એમનું હાસ્ય છે, પણ હાસ્યનું રાજ શું છે તે જાણીશું. એમના જીવનમાં કેમ આટલી ખુશી છે? તમારા જીવનની પ્રગતિ ક્યાંથી આવી? પ્રગતિ એજ્યુકેશન. ક્યાંથી? અવાજ પ્રગતિનો છે. હા, જીવનની પ્રગતિનો છે. જીવનમાં તમને રોજગારીની મૂંઝવણ હતી ત્યારે કયો માર્ગ બતાવ્યો? ગૌરવ લેવા જેવી વાત ઘણા વર્ષોથી છે. પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ જે નર્સિંગ અને ટીએમએલએલટી ના જે કોર્સીસ ચલાવે છે એના ચેરમેન આદરણીય મલિકજી અને એના તમામ ડિરેક્ટરો અહીંયા જ્યારે હાજર છે ત્યારે એક લોકપ્રતિનિધિ તરીકે, આ વિશ્વાસ આ વિસ્તારના એક કાર્યકર તરીકે હું ખૂબ ખૂબ મારી હૃદયની શુભેચ્છા પાઠવું છું. કર્ણાટક એજ્યુકેશન ટ્રસ્ટ મારફત પણ કોલોબરેશન છે. આજે જે નર્સિંગના કોર્સ કરીને
જે નોકરી પણ ત્યાંથી અપાવવાનું કામ આ પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ કરે છે. મલિકજી અને એમના તમામ ડિરેક્ટરશ્રીઓને પણ ખૂબ મારી શુભેચ્છા આપું છું કે બધા પૈસા કમાઈ નથી શકતા, બધા પૈસા ખર્ચી નથી શકતા, પરંતુ મલિકજીએ સારા કામમાં પૈસા પણ વાપર્યા છે અને આ સમાજને જે ભેટ આપી છે એના અમે નજીકથી સાક્ષી છે. ફરી પાછા આજના એમના શુભ પ્રસંગે હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. આભાર. આજે સમગ્ર કાર્યક્રમ આપે જોયો, એ કાર્યક્રમ હતો પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટના બાળકો દ્વારા લેવામાં આવેલા શપથ અને તેમના દ્વારા તેમના ઉજવાયેલા આ વાર્ષિક ઉત્સવનો. અનેક ટ્રોફીઓ અનેક ઇનામો પણ આ બાળકોને સાંપડ્યા છે, તેમના પરફોર્મન્સના, તેમના વિજેતાના અને અન્ય લોકોના સન્માન પણ કરવામાં આવ્યા છે. ત્યારે આ હતું પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રગતિ એજ્યુકેશન સેન્ટરના વિવિધ બાળકોનું વાર્ષિક સ્નેહ સંમેલન, શપથ સમારોહ અને અન્ય પ્રકારના આ ઉત્સવનો. તો અનેક લોકો એમાં સહભાગી થયા છે. ત્યારે જોતા રહો, આવી જ માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. નવસારી લાઈવને સતત તમે ફોલો કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ બીજા લોકો સુધી પહોંચાડજો. કારણ કે તમે રહો છો ઘરે, અમે ફરીએ છીએ ગામમાં અને ગામની વાત તમારા સુધી પહોંચાડવાનું માધ્યમ છે માત્ર નવસારી લાઈવ. તો જોતા રહો નવસારી લાઈવ.